પાટીદાર નેતાઓના મગજને કાટ લાગી ગયો છે, કારણ કે પાટીદાર નેતાઓને ખેડૂતોની દુર્દશા ઉપર દયા નથી આવતી, ખેડૂતોની દુર્દશા માટે સરકાર ઉપર ગુસ્સો નથી આવતો, પણ આ પાટીદાર નેતાઓ દીકરી પ્રેમલગ્ન ન કરે જેવા ફાલતુ વિષય ઉપર નિવેદન અને ચિંતા કરી રહ્યા છે તેની વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા. આપણે જેને નેતા માનીએ છીએ અથવા જેને નેતા બનાવીએ છીએ એ નેતા રાજકીય પણ હોઈ શકે, એ નેતા સામાજિક પણ હોઈ શકે, પણ આ નેતા ખુલ્લા મનનો માણસ હોવો જોઈએ. આ નેતા દુનિયાને વિશાળતાથી જોનારો માણસ હોવો જોઈએ. આ નેતા સંકુચિત ન હોવો જોઈએ. આ નેતા સુધારાવાદી હોવો જોઈએ. પણ કમનસીબી આ પાટીદાર સમાજની છે કે આ પાટીદાર સમાજને એવા સંકુચિત નેતાઓ મળ્યા છે જેની વાત છે. પાટીદારોનું ઉમિયાધામ બહુ આદરથી ઉમિયાધામનું નામ લેવાય છે. ઉમિયાધામે પાટીદાર સમાજના ઉત્થાન માટે કામ કરવાનું છે. પણ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરસી પટેલે જાસપુર ખાતે મળેલા સંમેલનમાં એવું કહ્યું, ચિંતા વ્યક્ત કરી કે પાટીદારોની દીકરી પ્રેમલગ્ન કરે છે બીજી જ્ઞાતિ સાથે, તે ખૂબ ચિંતાનો વિષય છે. તો મારે આ આરસી પટેલ સાહેબને પૂછવું છે કે તમને દીકરી પ્રેમલગ્ન કરે ચિંતાનો વિષય લાગે છે, પણ ખેડૂત આત્મહત્યા કરે ત્યારે ચિંતા નથી થતી, ત્યારે દુઃખ થતું નથી. ડુંગળીની નિકાસ બંધ થઈ છે અને ખેડૂતો બેહાલ થયા છે, આરસી પટેલ, ત્યારે તમને ચિંતા થતી નથી, તમને દુઃખ થતું નથી, ખેર તમને ગુસ્સો પણ આવતો નથી આ સરકાર ઉપર, કારણ કે તમે સરકારનો હિસ્સો હો એવું તમને લાગે છે. ગુજરાતના પાટીદાર યુવાનોને નોકરી નથી મળી રહી, ગુજરાતના પાટીદાર યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. ખેડૂતોના પ્રશ્ન છે, સ્ત્રીઓના પ્રશ્ન છે, બાળકોના પ્રશ્ન છે, તેની ચિંતા નથી કરતા. આ મગજને કાટ લાગી ગયો હોય તે પ્રકારનું આ તેમનું નિવેદન છે. આરસી પટેલે ચિંતા કરતા પટેલોને કહ્યું કે આપણા ઘરમાં દીકરીને એટલી પ્રેમ અને એટલી હૂંફ આપો કે તે પ્રેમ લગ્ન ન કરે. અરે ભાઈ, કોઈ પોતાની દીકરીને પ્રેમ અને હૂંફ નહીં આપતો હોય, કોઈ પરેશાન કરતું હશે, કોઈ રંજાડતું હશે, કેવા પ્રશ્નો કરો છો, કેવી વાહિયાત વાત કરો છો? દરેક મા બાપ પોતાની દીકરીને જીવથી વધારે પ્રેમ કરે છે, અને જે દીકરી પ્રેમ લગ્ન કરે છે એ શું અપરાધ કરે છે? તમારા મનની આ કલુષિતતા સમાજને વધારે કડવો બનાવી રહી છે. પ્રેમ લગ્ન કરવું એ અપરાધ નથી. દીકરીને એટલી સક્ષમ બનાવો, દીકરીને એટલી વિચારતી કરો કે એ પોતાની પસંદગીથી લગ્ન કરે કે મા બાપની પસંદગીથી લગ્ન કરે, પણ જે પાત્રને પસંદ કરે તે ઉત્તમ પાત્ર હોય. દીકરીને એટલી મજબૂત બનાવો કે સાસરીમાં પણ જાય છતાં આત્મનિર્ભર રહે, સ્વમાનભેર પોતાનું જીવી શકે, પોતાના પરિવારની સંભાળ રાખી શકે. પ્રેમ લગ્ન એ અપરાધ નથી, પણ આ કલુષિત મનના લોકો, નેતાઓ આ સમાજના મનમાં કડવું ઝેર નાખી રહ્યા છે. પાછા પાટીદાર નેતા હિન્દુત્વની વાત કરે છે અને તેમને હિન્દુ કુળમાં જ લગ્ન કરનારી દીકરીઓ સામે વાંધો છે. તેમને એવું છે કે પટેલની દીકરી પટેલમાં જ લગ્ન કરે, શું કામ કરે? તમે અમેરિકા જાઓ છો, તમે યુરોપ જાઓ છો, તમે કેનેડા જાઓ છો, પણ એ વિકસિત દેશમાં જઈને પણ તમારા મનનો તો વિકાસ થતો નથી, વિકાસ માત્ર તમારી સંપત્તિનો થાય છે. અને જ્યારે જ્યારે સંપત્તિનો વિકાસ થાય છે અને મન સાંકડું હોય છે, ત્યાં કલુષિતતા હોય છે, ત્યાં મનની ગંદકી હોય છે. આરસી પટેલે તો આ પટેલોના મનને ખુલ્લા અને વિશાળ કરવા જોઈએ, સારી સમજ આપવી જોઈએ. હજી પણ આ પાષાણ યુગમાં જીવનાર નેતાની જેમ, માણસની જેમ આ નેતાઓ વાત કરે છે કે દીકરી પ્રેમ લગ્ન કરવું જોઈએ નહીં. તો આ સ્થિતિ આપણા સમાજની છે, આ સ્થિતિ આપણા નેતાઓની છે, કે જ્યાં આપણે થોડુંક આગળ જોઈ પણ શકતા નથી. અમેરિકા, કેનેડા કે યુરોપ જવા માટે વ્યક્તિ 1.5 કરોડ રૂપિયા ખર્ચી શકીએ છે, પણ આ દીકરીને આપણે ભણાવવા માટેની ચિંતા કરતા નથી. આ દીકરીને
સ્વમાનભેર જીવે એના માટે આપણે ચિંતા કરતા નથી. બસ દીકરી પ્રેમ લગ્ન કરે તો આપણને વાંધો છે. હવે આ પ્રકારની મૂર્ખતા આપણા મનમાં પડેલી હોય તો હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું કે ઈશ્વર અમને બચાવજે. બસ આ પ્રકારના વિષયો સાથે અમે વાત કરીશું. કદાચ તમને કડવું પણ લાગે, પણ ક્યારેક સારવાર માટે કડવી દવા પણ જરૂરી હોય છે. અમે તમને ગમતી વાત કરવા માટે આવ્યા નથી, અમે જે સાચું છે એ કહેવા માટે આવ્યા છીએ, કહેતા રહીશું. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. એક નવા વિષય સાથે હું જરૂર તમારી પાસે ફરી જલ્દી આવીશ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા